હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું સુથાર વિરલ યોગેશભાઈ આપનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એક્સપેરિમેન્ટ કરીશું, એટલે કે એક પ્રયોગ કરીશું, જે તમારે તમારા બાળકો સાથે બેસીને, એટલે કે પેરેન્ટ્સે પોતાના બાળકો સાથે બેસીને આ વિડીયો એક બે વાર બતાવવાનો, અને બતાવ્યા બાદ તમારે એ કઈ કઈ સાધન સામગ્રીઓ જોઈશે એ સાધન સામગ્રીઓ તમારે બાળકોને આપવાની. પહેલાં પ્રયોગ તમારે સમજવાનો, ત્યારબાદ બાળક પાસે જાતે કરવાનો રહેશે. તો ચાલો આપણે આ પ્રયોગ તરફ આગળ વધીએ. આ પ્રયોગ કરવા માટે તમારે બે કાચના ગ્લાસ લેવા પડશે. બે કાચના ગ્લાસ લીધા બાદ બે લીંબુ લેવા પડશે. બે લીંબુ લઈ ગયા બાદ તમારે 3 ચમચી મીઠું 1 ગ્લાસ પાણીમાં નાખવું પડશે. 1 ગ્લાસ પાણીની અંદર તમારે એ મીઠું નાખ્યા બાદ એને હલાવવાનું રહેશે. બંને ગ્લાસની અંદર માત્ર અને માત્ર સાદું ઠંડુ પાણી લેવાનું રહેશે. ફ્રીઝમાંનું કોઈ ઠંડુ પાણી લેવાનું રહેશે નહીં, કોઈ પણ પ્રકારનું ગરમ પાણી પણ લેવાનું રહેશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રયોગ તરફ આગળ જઈએ. મારી પાસે બે કાચના ગ્લાસ છે. બે કાચના ગ્લાસની અંદર એક સરખી માત્રામાં ઠંડુ પાણી લીધું છે. ઠંડુ પાણી એટલે કે આપણે જે સામાન્ય નળમાં પાણી આવતું હોય એ પાણી તમારે બે કાચના ગ્લાસમાં લેવાનું રહેશે. ત્યારબાદ તમારે સાધન સામગ્રીમાં 2 લીંબુ લેવાના રહેશે. ફરીવાર 2 કાચના ગ્લાસ લઈ તેમાં સરખી માત્રામાં તમારે નળમાંથી આવતું ઠંડુ પાણી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે 2 લીંબુ લેવાના રહેશે, અને 1 ગ્લાસની અંદર, કોઈ પણ 1 ગ્લાસની અંદર 3 થી 4 ચમચી તમારે આ મીઠું નાખવાનું રહેશે. મીઠું કોઈ પણ હશે ચાલશે. તો ચાલો આપણે આ પ્રયોગ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, મેં જે જણાવ્યું એ જણાવ્યા પ્રમાણે તમારે કોઈ પણ 1 ગ્લાસમાં તમારે 2 કે 3 ચમચી મીઠું નાખવાનું રહેશે. 2 કે 3 ચમચી મીઠું નાખ્યા બાદ તમારે એને હલાવવાનું રહેશે. જુઓ મિત્રો, આ પ્રમાણે તમારે મીઠું નાખીને હલાવવાનું રહેશે. હવે 1 ગ્લાસમાં તમારે આ જે લીંબુ પડ્યું છે એને ઉચકીને તમારે આ ગ્લાસમાં રાખવાનું રહેશે. જોજો મિત્રો, જે ગ્લાસમાં મેં મીઠું નાખ્યું છે એ ગ્લાસની અંદર મેં 1 લીંબુ નાખ્યું છે. તો લીંબુ આ ગ્લાસની અંદર ઉપર તરે છે, જ્યારે બીજી તરફ મીઠા વગરનું પાણી છે ત્યાં પણ 1 લીંબુ છે. તો હું એને ઉચકીને આ ગ્લાસની અંદર નાખીશ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ લીંબુ નીચે તરીએ બેસી ગયું અને આ લીંબુ ઉપર તરે છે. તો આની અંદર મીઠું નથી નાખ્યું, એ મીઠું નથી નાખ્યું, એટલે કે આનું ગુરુત્વાકર્ષણ બળ સીધું નીચે લાગે છે, એટલે કે આ અંદર ચાલ્યું જાય છે. હવે આ ગ્લાસની અંદર આપણે જે મીઠું નાખ્યું છે તો મીઠાની અંદર 2 તત્વ આવેલા હોય છે, NaCl, જેની મદદથી જે ભારી પદાર્થ હોય છે એને તે હલકો કરે છે. એથી એનું વજન એ સીધું પાણીની ઉપર, એટલે કે પાણીની સપાટી પર તરે છે, એટલે પાણી એને નીચે ડૂબવા દેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ તમારે ઘરે જાતે કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રયોગ જોઈ ગયા બાદ હવે આપણે બીજા પ્રયોગ તરફ આગળ પ્રયાણ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે 1 કાચનું ગ્લાસ છે, 1 મીણબત્તી છે. હવે 1 કાચના ગ્લાસની અંદર, એટલે કે ખાલી ગ્લાસની અંદર તમારે મીણબત્તીને સળગાવી એના 4-5 ટીપા ખાલી ગ્લાસની અંદર નાખવાના રહેશે. ખાલી ગ્લાસની અંદર નાખ્યા બાદ તમારે મીણબત્તી એની અંદર ઊભી મૂકવાની રહેશે, જેથી એની પકડ પકડી લેશે. ત્યારબાદ તમારે 1 ગ્લાસ ભરેલું પાણી લઈ આની અંદર નાખવાનું રહેશે. પાણી નાખ્યા બાદ તમે એક વસ્તુ જોજો કે અત્યારે મેં ગ્લાસને ઢાંક્યો નથી. ગ્લાસને ઢાંક્યો ન હોવાને કારણે આ મીણબત્તી, એની જ્વાલા, એટલે કે એની અગ્નિ તમને અત્યારે સરકતી દેખાય છે. હવે આ જ મીણબત્તીની જ્વાલાને, અગ્નિને મારે બંધ કરવી હોય
તો હું શું કરીશ કે આ એક કાચનો ગ્લાસ લઈ એની પર ઊંડું માથું નાખીને એને હું એક કાચના ગ્લાસ પર મૂકી દઈશ જેથી તમને આગળની પ્રોસેસ જોવા મળશે। જુઓ વિદ્યાર્થી મિત્રો, જેવો ગ્લાસ મેં એની પર ખાલી ગ્લાસ ઊંડું મૂક્યું તેથી મીણબત્તીની અંદર જે રહેલી જ્વાલા હતી, અગ્નિ હતી, તે બંધ થઈ ગઈ। આવું શા કારણે બન્યું હશે? આવું બનવા પાછળનું કારણ કે જ્યારે તમે ગ્લાસ મૂકતા નથી ત્યારે આ સરકતી મીણબત્તીને એટલે કે અગ્નિને ઓક્સિજન મળે છે, હવામાં રહેલો ઓક્સિજન એને મળે છે, તેથી તે જ્વાલા એટલે કે અગ્નિ પ્રગટે છે, ઉજાસ આપણને દેખાય છે। પરંતુ જેવું તમે એક ખાલી ગ્લાસને ઊંધું રાખી એના પર મૂકી દેશો તો એને હવામાં રહેલો ઓક્સિજન મળતો બંધ થઈ જશે, બંધ થઈ જવાને કારણે આ અગ્નિ કે જ્વાલા ઓલવાઈ જશે। તો મિત્રો, આ પ્રયોગ પણ તમારે ઘરે કરવાનો રહેશે। ધન્યવાદ। મારી પાસે બે કાચના ગ્લાસ છે। બે કાચના ગ્લાસની અંદર એક સરખી માત્રામાં ઠંડુ પાણી લીધું છે। ઠંડુ પાણી એટલે કે આપણે જે સામાન્ય નળમાં પાણી આવતું હોય એ પાણી તમારે બે કાચના ગ્લાસમાં લેવાનું રહેશે। ત્યારબાદ તમારે સાધન સામગ્રીમાં બે લીંબુ લેવાના રહેશે। ફરીવાર બે કાચના ગ્લાસ લઈ તેમાં સરખી માત્રામાં તમારે નળમાંથી આવતું ઠંડુ પાણી લેવાનું રહેશે। ત્યારબાદ તમારે બે લીંબુ લેવાના રહેશે અને એક ગ્લાસની અંદર, કોઈ પણ એક ગ્લાસની અંદર 3-4 ચમચી તમારે આ મીઠું નાખવાનું રહેશે। મીઠું કોઈ પણ હશે ચાલશે। તો ચાલો આપણે આ પ્રયોગ તરફ આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, મેં જે જણાવ્યું એ જણાવ્યા પ્રમાણે તમારે કોઈ પણ એક ગ્લાસમાં તમારે 2-3 ચમચી મીઠું નાખવાનું રહેશે। 2-3 ચમચી મીઠું નાખ્યા બાદ તમારે એને હલાવવાનું રહેશે। જુઓ મિત્રો, આ પ્રમાણે તમારે મીઠું નાખીને હલાવવાનું રહેશે। હવે એ ગ્લાસમાં તમારે આ જે લીંબુ પડ્યું છે એને ઉચકીને તમારે આ ગ્લાસમાં રાખવાનું રહેશે। જોજો મિત્રો, જે ગ્લાસમાં મેં મીઠું નાખ્યું છે એ ગ્લાસની અંદર મેં એક લીંબુ નાખ્યું છે, તો લીંબુ આ ગ્લાસની અંદર ઉપર તરે છે, જ્યારે બીજી તરફ મીઠા વગરનું પાણી છે ત્યાં પણ એક લીંબુ છે, તો હું એને ઉચકીને આ ગ્લાસની અંદર નાખીશ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ લીંબુ નીચે તરીએ બેસી ગયું અને આ લીંબુ ઉપર તરે છે। તો આ આની અંદર મીઠું નથી નાખ્યું, એ મીઠું નથી નાખ્યું એટલે કે આનું ગુરુત્વાકર્ષણ બળ સીધું નીચે લાગે છે, એટલે કે આ અંદર ચાલ્યું જાય છે। હવે આ ગ્લાસની અંદર, આ ગ્લાસની અંદર આપણે જે મીઠું નાખ્યું છે તો મીઠાની અંદર બે તત્વો આવેલા હોય છે, NaCl, જેની મદદથી જે ભારી પદાર્થ હોય છે એને તે હલકો કરે છે, એથી એનું વજન એ સીધું પાણીની ઉપર એટલે કે પાણીની સપાટી પર તરે છે, એટલે પાણી એને નીચે ડૂબવા દેતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ તમારે ઘરે જાતે કરવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રયોગ જોઈ ગયા બાદ હવે આપણે બીજા પ્રયોગ તરફ આગળ પ્રયાણ કરીએ। જો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે એક કાચનું ગ્લાસ છે, એક મીણબત્તી છે। હવે એક કાચના ગ્લાસની અંદર એટલે કે ખાલી ગ્લાસની અંદર તમારે મીણબત્તીને સળગાવી એના 4-5 ટીપા ખાલી ગ્લાસની અંદર નાખવાના રહેશે। ખાલી ગ્લાસની અંદર નાખ્યા બાદ તમારે મીણબત્તી એની અંદર ઊભી મૂકવાની રહેશે જેથી એની પકડ પકડી લેશે। ત્યારબાદ તમારે એક ગ્લાસ ભરેલું પાણી લઈ આની અંદર નાખવાનું રહેશે। પાણી નાખ્યા બાદ તમે એક વસ્તુ જોજો કે અત્યારે મેં ગ્લાસને ઢાંક્યો નથી, ગ્લાસને ઢાંક્યો ન હોવાને કારણે આ મીણબત્તી એની જ્વાલા એટલે કે એની અગ્નિ તમને અત્યારે સરકતી દેખાય છે। હવે આ જ મીણબત્તીની જ્વાલાને, અગ્નિને મારે બંધ કરવી હોય તો હું શું કરીશ કે આ એક કાચનો ગ્લાસ લઈ એની પર ઊંધું માથું નાખીને એને હું એક કાચના ગ્લાસ પર મૂકી દઈશ જેથી તમને આગળની પ્રોસેસ જોવા મળશે।
જુઓ વિદ્યાર્થી મિત્રો, જેવો ગ્લાસ મેં એની પર ખાલી ગ્લાસ ઊંડું મૂક્યું તેથી મીણબત્તીની અંદર જે રહેલી જ્વાલા હતી, અગ્નિ હતી, તે બંધ થઈ ગઈ. આવું શા કારણ બન્યું હશે? આવું બનવા પાછળનું કારણ કે જ્યારે તમે ગ્લાસ મૂકતા નથી ત્યારે આ સરકતી મીણબત્તીને એટલે કે અગ્નિને ઓક્સિજન મળે છે, હવામાં રહેલો ઓક્સિજન એને મળે છે, તેથી તે જ્વાલા એટલે કે અગ્નિ પ્રગટે છે, ઉજાસ આપણને દેખાય છે. પરંતુ જેવું તમે એક ખાલી ગ્લાસને ઊંધું રાખી એના પર મૂકી દેશો તો એને હવામાં રહેલો ઓક્સિજન મળતો બંધ થઈ જશે. બંધ થઈ જવાને કારણે આ અગ્નિ કે જ્વાલા ઓલવાઈ જશે. તો મિત્રો, આ પ્રયોગ પણ તમારે ઘરે કરવાનો રહેશે. ધન્યવાદ.